चैप्टर 12 विद्युत धोरण 10 काले मीन्स प्रीवियस लेक्चर में आपणे श्रेणी जोड़ाण समांतर जोड़ाण भण्या था। हवे एनाथी थोड़ू आगळ जईए छीए। विद्युत ऊर्जानी समझूती आपो अने एनुं सूत्र मेळवो अने जूलनो तापीय नियम मेळवो। शुं? विद्युत ऊर्जानी समझूती आपो, तेनुं सूत्र मेळवो अने जूलनो तापीय नियम मेळवो। हवे કોઈપણ વાહકમાંથી ટી સમય દરમિયાન જો વિદ્યુત પ્રવાહ વહેવડાવતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો, અથવા તો વિદ્યુત ઉત્પન્ન થતી જ્યારે પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા અને એનો એકમ મેળવો। કોઈપણ રીતે આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર? એના માટે આપણે શું કર્યું, તો કોઈ એક ધાતુનો તાર લીધો। હવે ધાતુનો તાર એ વિદ્યુત પ્રવાહને અવરોધે છે, તેમાંથી સતત પ્રવાહ વહેવડાવવા માટે પ્રાપ્તિ સ્થાન એટલે કે કાર્ય કરવું પડે છે। હવે તમને ખબર હશે કે કોઈપણ વાહક તાર હોય, વાહક તારમાંથી પ્રવાહ તો પસાર થાય છે, પણ સાથે સાથે વાહક તારને પ્રવાહ પસાર થવા માટે પહેલાં થોડા ટાઈમ માટે વાહક તારને પોતે ગરમ થવું પડે। કોઈપણ વાહક તારમાંથી પ્રવાહ પસાર થતો હોય પછી તમે એને બંધ કર્યા પછી ટચ કરજો, સ્વિચ બંધ કર્યા પછી, ચાલુમાં નહીં, સ્વિચ બંધ કર્યા પછી જો આપણે એને ટચ કરીશું તો વાહક તાર તમને ગરમ દેખાશે। એવું કેમ? તો એ જ જે આપણું જે જે જવાબ છે એ જ ઉષ્મા ઉર્જા, એટલે કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ ભલે પસાર થાય પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે વાહક તારને પોતે થોડું કામ કરવું પડે છે, જે કાર્ય એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે। સેના સ્વરૂપે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે। તો જો નીચે એક બતાવેલી છે આકૃતિમાં, એક બેટરી છે, બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો, એમાંથી પ્રવાહ આગળ આવી પસાર થાય છે, આમાંથી અવરોધ R છે, નીચે વોલ્ટમીટરનો V, X, Y, પ્લસ માઇનસ, અહીંયા સ્વિચ છે કે સ્વિચ કે, આમાં એમીટર નેગેટિવ પોઝિટિવ। હવે આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ધન છેડામાંથી આગળ જાય અને ઋણમાં પાછો આવી જાય, શું ખબર છે? વિદ્યુત પ્રવાહ ધનમાંથી બહાર નીકળે અને આરમાંથી પસાર થઈને ઋણમાં પછી પાછો જતો રહે। કે જે છે એ ઓન ઓફ સ્વિચ છે, આર જે છે એ અવરોધ તાર છે, એનો અવરોધ આર છે, અહીંયા વોલ્ટ મીટર ખબર છે આપણને કે જેની અક્રોસ આપણે વોલ્ટ માપવું હોય વોલ્ટેજ, એ વોલ્ટ મીટર એની અક્રોસ જોડવામાં આવે, એ મીટર એટલે વાહક તાર જોડે શ્રેણીમાં જોડેલું છે। આમ આપણે ખબર પડી ગઈ કે કઈ રીતે જોડેલું છે, બેટરી, કર, એ મીટર, વોલ્ટ મીટર, આર અને આઈ, આ બધી ખબર છે। હવે એક અવરોધ આરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈને આપણે ધ્યાનમાં લઈએ તો આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, જોયું ને આપણે આકૃતિમાં, આર જે છે આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, એ ક્યાંથી ખબર પડી? તો આરના બે છેડા વચ્ચે જે આપણે વોલ્ટ મીટર જોડ્યું ને એના ઉપરથી ખબર પડી। હવે ધારો કે ટી સમયગાળા દરમિયાન વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q છે, શું? ધારો કે ટી સમયગાળામાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર Q છે। હવે V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ક્યુ વિદ્યુતભારને ગતિ કરાવવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય વી ક્યુ છે, એટલે કે V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ક્યુ એ વિદ્યુતભાર, આ બંને માટે જે કરવું પડતું જે કાર્ય જે છે W બરાબર શું થાય? V ક્યુ ફરીથી વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય, તો ગતિ કરવા માટે આમાં જે કાર્ય જે કરવું પડે છે એને આપણે VQ કહીએ છીએ, શું કહીએ છીએ? VQ। આમ ટી સમયગાળા દરમિયાન પ્રાપ્તિસ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા પૂરી પાડે છે, આમ પ્રાપ્તિસ્થાન દ્વારા ખર્ચાતી ઉર્જા એટલે કે થતું કાર્ય W બરાબર VQ થયું। હવે વીની કિંમત આપણે ક્યાંથી લાવીશું? ઓમનો નિયમ શું કહેતો હતો? V બરાબર IR થાય, ઓમનો નિયમ શું કહેતો હતો? V બરાબર IR, તો વીની જગ્યાએ IR મૂકી દો, નીચે IR મૂક્યા છે વીની જગ્યાએ Q, હવે Q ની કિંમત ક્યાંથી લાવીશું? તો વિદ્યુતભારની થિયરી, વિદ્યુતપ્રવાહની વ્યાખ્યા યાદ કરો, વિદ્યુતપ્રવાહ, તો વિદ્યુતપ્રવાહમાં શું કીધું હતું આપણે? I = Q/T કીધું હતું, વિદ્યુત I = Q/T આ રહી જુઓ, I = Q/T, હવે આમાંથી મારે ક્યુની કિંમત લાવી હોય તો Q = IT થઈ જાય, ક્યુની કિંમત લાવી હોય તો Q = IT, બસ આ બંને કિંમત મૂકી દો, વીની જગ્યાએ મેં શું મૂક્યું? IR, ક્યુની જગ્યાએ શું મૂક્યું? IT, તો IR ને IT, તો W = શું આવ્યું? કરવું પડતું કાર્ય I²RT। હવે જેમ તમે પ્રવાહ અવરોધમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આ કાર્ય કરવું પડે, કેટલું આવ્યું? I²RT, પણ મેં કીધું ના કે જેવો વાહક તારમાંથી પ્રવાહ બંધ કરો ને તમે એના પછી જો એને ટચ કરશો તો તમને ગરમ લાગશે, એનું કારણ એ કે જે કરવું પડતું જે કાર્ય હતું ને એ કરવું પડતું કાર્ય એ ઉષ્મા સ્વરૂપે સંગ્રહ પામે છે, કઈ સ્વરૂપે? ઉષ્મા સ્વરૂપે સંગ્રહ પામે છે અથવા તો ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે। આમ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, આમ I જેટલા સ્થાયી પ્રવાહને ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા H બરાબર આ કરવું પડતું જે કાર્ય છે જ એ જ બધી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય, એટલે કે H = I²RT, જેને જૂલનો તાપીય નિયમ કહીએ છીએ, શું કહીએ છીએ? તાપીય નિયમ। હવે ઉષ્મા ઉર્જાનો SI એકમ શું છે? આનો SI એકમ જૂલ,
ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ શું છે? જૂલ. અને તેના બીજા એકમો વોટ સેકન્ડ, કિલોવોટ સેકન્ડ અથવા તો કિલોવોટ અવર, આ બધા એકમો છે. આમ શું જોયું આપણે? એક પરિપથ તમને અવરોધ આપેલો છે, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ વી, એ મીટર જોડેલું છે, કર જોડેલું છે, બેટરી જોડેલી છે. હવે શું કીધું આપણે કે જો તમારે વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવો હોય તો વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવા માટે કંઈક કાર્ય કરવું પડે જે ડબલ્યુ સ્વરૂપે સંગ્રહ પામે અને ડબલ્યુ બરાબર શું થાય? વીક્યુ થાય. હવે વીક્યુ તો વી બરાબર ઓમના નિયમ પરથી વીની જગ્યાએ આપણે શું મૂક્યા? આઈઆર મૂક્યા. ક્યુ, ક્યુની જગ્યાએ શું મૂક્યા? આઈટી. તો આ બંનેનો ગુણાકાર તો આઈ સ્ક્વેર આરટી થશે. આમ આપણે શું કહીએ છીએ કે જે આ વિદ્યુત ઉર્જા જે હતી ને એ જ બધી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. આમ આઈ જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ટી સમયગાળા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા જો એચ હોય તો આ જ બધું કાર્ય એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એચ ક્યાંથી આવ્યો? હીટ એનર્જી. હીટ એનર્જી નો એચ ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરટી. તો એચ બરાબર પણ શું થશે? આઈ સ્ક્વેર આરટી, જેને જૂલનો તાપી નિયમ કહે છે. આનો એકમ જૂલ છે, આના બીજા એકમો વોટ સેકન્ડ અને કિલોવોટ અવર છે.